આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે જાણીએ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર. ભગવાન વિષ્ણુની પૂર્ણ કૃપાને પ્રાપ્ત કરવા માટે કોઈ ઉત્તમ સ્તોત્ર હોય તો વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર. વિષ્ણુ ભગવાન જગતના પાલન કરતા, પાલનહાર જગન્નારાયણ જગન્નાથ ભગવાનને પ્રસન્ન કરવા માટે સર્વોત્તમ સ્તોત્ર છે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર. કહેવાય છે આ સ્તોત્રના પાઠથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સ્તોત્ર વિષ્ણુ ભગવાનની કૃપાને પ્રાપ્ત કરાવનાર છે. વિષ્ણુ ભગવાનની આ સ્તોત્રનો પાઠ કરવાથી નારાયણ પ્રસન્ન થાય છે, મંગલતાની કામના સિદ્ધ થાય છે. આ સ્તોત્રના પાઠથી ધન વૈભવ સુખ શાંતિ સમૃદ્ધિ બધું જ પ્રાપ્ત થાય. સૌથી મહત્વનું છે તમારો પાપ ક્ષય થાય, પાપ કપાય છે. જીવનમાં પુણ્યનો ઉદય કરાવે છે આ સ્તોત્ર. નારાયણ પુણ્યવર્ધક છે, પુણ્યના દાતા છે, પુણ્ય કરાવડાવે છે. એટલે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવાથી પુણ્યમાં વધારો થાય. વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવાથી પિતૃપીડામાંથી મુક્તિ મળે. વિષ્ણુ સહસ્ત્રનામ પિતૃને મોક્ષ અને ગતિ આપવાનું કામ પણ કરે છે. સંતાન પ્રાપ્તિમાં કોઈ મુશ્કેલીઓ આવતી હોય તો પણ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર ફળદાયી બતાવ્યું છે. જો વિવાહમાં વૈવાહિક જીવનમાં તકલીફો પડતી હોય તો પણ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર મહત્વપૂર્ણ છે. વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર દ્વારા જલ્દીથી નારાયણ પ્રસન્ન થાય છે. ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માટેના હજારો સ્તોત્રો છે, હજારો મંત્રો છે, પણ આ બધામાં શ્રેષ્ઠ સ્તોત્ર વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર સર્વોત્તમ છે. કારણ કે આ સ્તોત્રનું વખાણ ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કર્યું હતું. યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો હતો કે આ જગતમાં સૌથી ઉત્તમ સ્તોત્ર કયું છે. ત્યારે બદલામાં ભીષ્મ પિતામહે કહ્યું હતું કે આ એક એવું સ્તોત્ર છે કે જેનો પાઠ કરવાથી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણુ. યસ્ય સ્મરણ માત્રેણ જેનું સ્મરણ કરવા માત્રથી જન્મ સંસાર બંધનાત આ જન્મમાં આ જીવનમાં સંસારમાં આવાગમનનું જે ચક્ર છે એ બંધનમાંથી મુક્તિ મળી શકે છે. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે. મુક્તિ આપે છે એવા ભગવાન વિષ્ણુનું આ સ્તોત્ર છે. નમઃ સમસ્ત ભૂતાનામ આદિ ભૂતાય ભૂભૃતે અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભવિષ્ણવે. આ સ્તોત્રમાં આની વર્ણન કરતા કહ્યું છે અનેક રૂપ રૂપાય, દરેક પ્રકારના રૂપને લેવાવાળા અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભવિષ્ણવે. નમઃ સમસ્ત ભૂતાનામ આદિ ભૂતાય ભૂભૃતે અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભવિષ્ણવે. તો ભગવાન વિષ્ણુ દરેક પ્રકારના જીવોમાં છે. ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે અગ્નિમાં તેજ હું છું, યાદવોમાં કૃષ્ણ હું છું, દરેક જગ્યાએ જે શ્રેષ્ઠ છે એ હું છું. તો ભગવાનની એ ગુણો નામ ગુણ ભેદ પ્રમાણે વૃક્ષોમાં અસ્વસ્થ માસાના માર્ગશીશોહમ ભગવાને દરેક વસ્તુનું વર્ણન કરતા કહ્યું સંક્ષિપ્તમાં. અને એ જ રીતે ભગવાનના મોટા મોટા જે મુખ્ય હજાર નામ છે એનો સ્તોત્ર સંગ્રહ એટલે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર. આ સ્તોત્રને ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને સમજાવ્યું હતું અને શ્રવણ કરાવ્યું હતું. એ સ્તોત્રમાં મુખ્ય સ્તોત્રની શરૂઆત અહીંથી થાય છે. ઓમ વિશ્વમ વિષ્ણુર વસટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂત ક્રૂદ બુદ્ધ બુદ્ધ ભાવો ભૂતાત્મા ભૂત ભાવન પૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનામ પરમાગતિ. ત્યાંથી શરૂ થઈ ઓમ સર્વ પ્રહરણાયુધ નમઃ ઇતિ વિશ્વમ થી લઈ અને સર્વ પ્રહરણાયુધ યુતિ આ બંને અક્ષરોની વચ્ચે ભગવાન વિષ્ણુના 1008 નામ સમાહિત છે. આ સ્તોત્રનો અવિરત પાઠ કરવાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એમ કહેવાય છે જો સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી તમને જીવનમાં આવતી હોય તો વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરો, ખૂબ જ ફળદાતા સાબિત થાય છે. જો વિવાહિત જીવનમાં મંગલતાની કામના માટે તે પાઠ કરતા હોય તો લક્ષ્મીનારાયણ સ્તોત્રનો ની મૂર્તિની સન્મુખ
આ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવાનો, પણ ક્યાં આગળ તો લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રતિમાને સન્મુખ પાઠ કરવાનો છે. અને આમ નિત્ય કરવાથી અથવા દર ગુરુવારે આનો પાઠ કરો છો, મંગલોની કામના પરિપૂર્ણ થાય છે, આપના જીવનના જે સંકલ્પો છે પરિપૂર્ણ થાય છે. આમ તો રોજ પાઠ કરવો શુભ છે, રોજ ન થઈ શકે તો પ્રતિ ગુરુવારના દિવસે આનો પાઠ તમારા જીવનમાં કંઈક સિદ્ધિને પ્રાપ્ત કરાવી શકે છે, મંગલતાના આશીર્વાદ આપે છે. વિષ્ણુ ભગવાનના સ્તોત્રના પાઠ કરતા વખતે કેટલાક નિયમો જે છે એ પાળવા પણ આવશ્યક છે. પહેલું, સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરતા પૂર્વે શુદ્ધતા જાળવવી જરૂરી છે. જ્યારે પાઠ કરીએ ત્યારે પવિત્ર નાહી ધોઈ શુદ્ધ વસ્ત્ર ધારણ કરી આસન પર વિરાજમાન થવું, ત્યારબાદ પોતાના ઈષ્ટનું સ્મરણ કરી અને પાઠનો પ્રારંભ કરવો જોઈએ. શક્ય હોય તો પીળા રંગના આસન અને પીળા રંગના વસ્ત્ર ધારણ કરીને પાઠ કરવો જોઈએ. પાઠ કરતી વખતે સન્મુખ હરિ એટલે ભગવાન વિષ્ણુની પ્રતિમા કે મૂર્તિ હોય વધારે શુભ મનાય છે. એમની વિધિવત પૂજન અર્ચન કરીને પાઠ કરવો મંગલકારી છે. પાઠ કરી ભગવાનની આગળ ગોળની મીઠાઈ અને કેળાનું ફળ અર્પણ કરવું, કદલી ફળ અર્પણ કરવું જોઈએ અને ખરા હૃદયથી વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરવી. પાઠ કરતી વખતે વચ્ચે કોઈની સાથે વાતચીત ન કરવી. પાઠ પૂર્ણ કરે વાતચીત કરવી એ શુભ અને મંગલકારી માનવામાં આવે. દર ગુરુવારે જો પાઠ કરવામાં આવે છે તમામ મનોકામના પૂર્ણ થાય છે, ભગવાન નારાયણના આશીર્વાદને પ્રાપ્ત કરી શકાય, તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ખૂબ જ મંગલપ્રદ છે અને ઈચ્છાઓને પૂર્તિ કરનાર છે. આપના જીવનની જે ઈચ્છાઓ છે ભગવાન નારાયણ પરિપૂર્ણ કરે જે વ્યર્થના. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી મને અર્થાત આસુતો સાચે રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.